નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ નંબર 12 ધ્વનિ વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, આગળ આપણે પ્રકરણ 1 થી લઈને 11 ના વિડિયો બનાવ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે જઈને જોઈ શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલ છે, તમે જઈને મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને યુટ્યુબની ચેનલની અપડેટ ટેલિગ્રામ પરથી મેળવી શકો છો. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરવી, કેમકે આ ચેનલ પર તમને ધોરણ 6 થી લઈને 10 સુધીના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બધા પાઠના વિડીયો મળવાના છે. તેથી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને આ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપણે બે રકમ દબાવવું, એટલે હું જ્યારે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. પાઠ શરૂ કરીએ. મિત્રો, આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે માનવો, પક્ષીઓ, ઘંટડીઓ, મશીનો, વાહનો, ટેલિવિઝન, રેડિયો વગેરેનો ધ્વનિ આપણે સાંભળીએ છીએ. મિત્રો, ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. ઉર્જાના અન્ય સ્વરૂપો પણ છે, જેમ કે યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા વગેરે. તે ઉર્જાના અન્ય સ્વરૂપો છે મિત્રો, જે આપણે તે આગળના ચેપ્ટરમાં તેના વિશે ચર્ચા કરી હતી. જે વિડીયો મિત્રો તમારે કાર્ય અને ઉર્જા વિશે તમે વધુ અભ્યાસ કરવા માંગતા હોય તો એ ચેપ્ટર જોઈ શકો છો. મિત્રો, આગળના ચેપ્ટર જોયેલા છે તો તમને આ બધા ચેપ્ટર સમજાશે. તેથી 1 થી 11 તમારે લાઈન સર જોઈ લેવા, તેથી તમને આગળના બાકીના ચેપ્ટર સમજવામાં સરળતા રહેશે. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણ્યા છો, અને જે દર્શાવે છે કે આપણે ઉર્જા નથી ઉત્પન્ન કરી શકતા, કે તેનો નાશ નથી કરી શકતા. મિત્રો, આપણે તેને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ, જે આપણે આગળના પ્રકરણમાં મિત્રો અભ્યાસ કર્યો. ધ્વનિ ઉત્પન્ન કરવા તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો, આ મિત્રો તમારે અહીં ઉર્જાનો ઉપયોગ કર્યા વગર ધ્વનિ વિના ધ્વનિ ઉત્પન્ન કરી શકશો કે નહીં, તેના વિશે અહીં આપણે પ્રશ્ન પૂછીએ છીએ. આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તથા કેવી રીતે કોઈ માધ્યમમાંથી તે પ્રસરણ પામી આગળના આપણા કાનમાં દ્વારા ગ્રહણ કરી શકાય છે. સૌપ્રથમ મિત્રો, ધ્વનિનું ઉત્પાદન જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ, જેમાં એક ધ્વનિ ચીપિયો લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરો, તેને તમારા કાનની નજીક લાવવાનું છે. શું તમને કોઈ ધ્વનિ સંભળાશે કે નહીં તે તમારે અવલોકન કરવાનું છે. કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો, તમને થતો અનુભવ તમારા મિત્ર સાથે ચર્ચા કરો. હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો, અને એક મોટી સોય વડે મિત્રો અને દોરી લો, અને તે દોરાના એક છેડા ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પરવો. કંપિત ધ્વનિ ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો, અવલોકન કરો કે શું થાય છે, અને તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરવાની છે. મિત્રો, પ્રવૃત્તિ કરી શકો છો તમે, જે અહીં તમને કંપિત ધ્વનિ ચીપિયો લટકાવેલ ટેનિસ બોલને સહિત અડકાવેલ છે. મિત્રો, તમે જોઈ શકો છો, આ પ્રમાણે તમારે કરવાની છે પ્રવૃત્તિ. ત્યારબાદ મિત્રો, બીજી પ્રવૃત્તિમાં તમારે એક બીકર અથવા ગ્લાસમાં ઉપરની કિનારી સુધી ભરવાનું છે, અને કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને આકૃતિ 12.2 દ્રશ્ય અનુસાર તમારે પાણીની સપાટી પર સાથે સ્પર્શ કરાવવાની છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, જો કંપિત ચીપી હોય તો જ આ મિત્રો બધી પ્રવૃત્તિ થઈ શકશે. તેથી તેઓ જરૂરી છે મિત્રો, અથવા તમારી શાળામાં હોય તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો, તમારા શિક્ષકની મદદથી પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. અને આકૃતિમાં મિત્રો દર્શાવ્યા પ્રમાણે તમારે કંપિત ધ્વનિ ચીપિયાને બંને ભુજાઓ પાણીમાં ડૂબાડો, બંને અસ્થનું તમારે શું થાય છે તેનું અવલોકન કરવાનું છે, તમારા મિત્રોને ચારે સાથે વિચાર વિમર્શ કરવાનો છે. ઉપરની પ્રવૃત્તિ દ્વારા આપને મિત્રો શું નિષ્કર્ષતાવ્યો, અને શું તમે કંપિત વસ્તુ સિવાય ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો તે તમારે ચર્ચા કરવાનું છે. અત્યાર સુધી વર્ણવેલ પ્રવૃત્તિમાં આપણે કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો, આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા ખોતરવાથી ઘસવાથી હવા ફૂંકીને અથવા તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. મિત્રો, ધ્વનિને કંપિત કરવાથી તે ઉત્પન્ન થાય છે. કંપનનો અર્થ એ થાય છે કે મિત્રો વસ્તુની ઝડપથી વારંવાર
આમ તેમ કે આગળ પાછળ મિત્રો ગતિ કરવી તેથી તેમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે મિત્રો તેનો તેમાંથી એક અલગ અવાજ નીકળે છે મનુષ્યમાં ધ્વનિ અને વાક તંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય છે મિત્રો અહીં મિત્રો શું ધ્વનિ પ્રકાશના એક તબક્કાને નૃત્ય કરાવી શકે છે તેને છે ચર્ચા કરી મિત્રો તો એક ટીનનો ડબો લેવાનો છે તેના બંને છેડાઓને કાપી કાપી લો અને નળાકાર બનાવવાનો એક ફૂગોળો અને તેને દબા પર ખેંચીને લગાવી દેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો ડબ્બા ઉપર ફૂગો લગાવેલ છે અને ફૂગાની આ સપાટી ચારે બાજુ એક રબર બેન્ડ લગાવી દો સમતળ દર્પણનો એક નાનો ટુકડો દર્પણના આ ટુકડાને મિત્રો ગુંદરથી મદદથી તમારે ચોંટાડી દેવાનું છે અને જેથી ચકચકિત સપાટી પર ઉપર તરફ રહે છે તેવી રીતે તમારે તેને ચોંટાડી દેવાનું છે મિત્રો એક સ્ટેનમાંથી આવતા પ્રકાશને દર્પણ પર લગાવો અહીં મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે તમારે દર્પણ પર લગાવવાનું છે અને પરાવર્તન બાદ તમારા પ્રકાશનું એક બિંદુ દિવાલ પર પહોંચે છે જે આકૃતિ 12/4 દર્શાવેલ છે દબાણના ખુલ્લા ભાગમાં આગળ તમારા મુખમાંથી જોરથી અવાજ કરો અને મિત્રો તમારી દિવાલ પરથી પ્રકાશનું બિંદુ નૃત્ય કરતું દેખાશે અને તમારા મિત્રો સાથે પ્રકાશના ટપકાનું નૃત્યનું કારણ ચર્ચા કરવાનું છે ત્યારબાદ મિત્રો બીજી એક પ્રવૃત્તિમાં તમારે જુદા જુદા વાજિંત્રોની યાદી તૈયાર કરો અને તથા તમારા મિત્રો સાથે તમે વિચાર વિમર્શ કરીને ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ વાજિંત્રો કયો ભાગ કંપન કરે છે મિત્રો તે અલગ અલગ વાજિંત્ર તમારે મિત્રો તેની યાદી બનાવીને તે કંપન કયા ભાગમાંથી થાય છે તે વાજિંત્રમાંથી તે તમારે ચર્ચા કરવાની છે અને તમારે નોંધ કરવાની છે ત્યારબાદ મિત્રો ધ્વનિનું પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે જે દ્રવ્ય અથવા પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને આપણે માધ્યમ કહીએ છીએ મિત્રો જ્યાંથી તેનું પ્રસરણ થાય છે જે પસાર થાય છે જ્યાંથી તેને આપણે તેનું માધ્યમ કહીએ છીએ તે ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાં પસાર થઈને પહોંચે છે મિત્રો જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોની કંપિત કરે છે આ કણ કંપિત વસ્તુની તે આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતા નથી સૌપ્રથમ કંપિત વસ્તુ સંપર્કમાં રહેલ માધ્યમનો કણ પોતાની સંતુલિત સ્થિતિમાંથી સ્થાનાંતરિત થાય છે મિત્રો એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે તેને આપણે સ્થાનાંતર કરીએ છીએ તે સ્થાનાંતર થાય છે અને તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાડે છે જેના પરિણામે સ્વરૂપમાં સંલગ્ન જેટલા કણો હોય મિત્રો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય છે મિત્રો જે સ્થિર હોય તે અવસ્થામાંથી બીજા સ્થાને સ્થાનાંતર પામે છે અને નજીક કણોનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે અને માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી મિત્રો ચાલી કરે છે જ્યાં સુધી ધ્વનિ આગળના કાન સુધી ન પહોંચે ત્યાં સુધી આ માધ્યમ મિત્રો આ પ્રક્રિયા ચાલુ રહે છે માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ આગળ પ્રસરણ પામે છે નહીં કે માધ્યમનો કણ મિત્રો તે આગળ પ્રસરણ પામે છે તરંગ એક વિક્ષોભ છે જે કોઈ માધ્યમમાં ગતિ કરે છે મિત્રો તે એક વિક્ષોભ છે જે માધ્યમમાં ગતિ કરે છે તરંગ તથા માધ્યમના નિકટવર્તી કણોમાં ગતિ ઉત્પન્ન કરે છે મિત્રો તરંગ છે તે અને માધ્યમના કણો પોતે આગળની દિશામાં ગતિ કરવામાં લાગતા નથી પરંતુ વિક્ષોભને આગળ વધારે છે મિત્રો અને વિક્ષોભને કારણે મિત્રો તે ધ્વનિ ઉત્પન્ન થાય છે ધ્વનિના પ્રસરણ વખતે મિત્રો આ પ્રક્રિયા થાય છે અને તે ધ્વનિને તરંગ સ્વરૂપે જ ઓળખી શકાય છે ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા આપણે દર્શાવવા છે મિત્રો તરંગ દ્વારા આપણે તે ધ્વનિ માધ્યમમાં ગતિ કરે છે મિત્રો અને ગતિ કરતા તે આગળ જાય છે અને તે આગળ વિક્ષોભને ધકેલે છે આગળ અને ત્યારબાદ આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ અને મિત્રો ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવવામાં આવે છે અને તથા તેને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ ધ્વનિના પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે જ્યારે કોઈ કંપિત વસ્તુ આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે અને આ રીતે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ ક્ષેત્રને આપણે સંઘનન કહીએ છીએ મિત્રો જે દબાણ જે થાય છે આપણે ધ્વનિનું મિત્રો દબાણ ઊભું થાય જ્યારે આપણે હવાને ધક્કો મારવાથી જે સંકોચન ઉત્પન્ન થાય ને આના રીતે મિત્રો એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને આપણે સંઘનન કહેવામાં આવે છે આ યાદ રાખવું આ સંગઠન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ કરે છે જ્યારે કંપિત વસ્તુ પાછળથી કંપન કરે છે ત્યારે નીચા દબાણનું મિત્રો ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને આપણે વિઘનન આર કહીએ છીએ મિત્રો સઘન સઘનને આપણે
સી કહેવાય છે અને વિજ્ઞાનને આર કહેવામાં આવે યાદ રાખું ત્યારબાદ મિત્રો આપણે જ્યારે વિજ્ઞાન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે દબાણમાં માધ્યમના આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછું ઘનતા ઓછું દબાણ મિત્રો તેવું દર્શાવે છે જ્યારે વધારે મિત્રો દબાણ હોય ત્યારે ઓછી ઘનતા હોય છે મિત્રો અને જ્યારે વધારે ઘનતા હોય ત્યારે દબાણ વધુ હોય છે ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા દબાણ સ્પંદન સ્વરૂપે જોઈ શકાય છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જેમાં કમ્પિત વસ્તુ કોઈ માધ્યમમાં સઘન જે સી છે અને તથા વિજ્ઞાન આર્મની શ્રેણી તમે જોઈ શકો છો મિત્રો જે અલગ અલગ શ્રેણી રચે છે જે તરંગો છે જેના દ્વારા અલગ અલગ શ્રેણી રચે છે મિત્રો જે સી છે જે સઘનની અને આર છે જે વિજ્ઞાનની ત્યારબાદ મિત્રો આપણે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે તેના વિશે ચર્ચા કરી ધ્વનિ એક યાંત્રિક તરંગ છે અને પ્રસરણ માટે કોઈ માધ્યમ જેમ કે હવા પાણી સ્ટીલ વગેરેની જરૂરિયાત છે મિત્રો ત્યારબાદ તે પ્રસાર પામે છે ધ્વનિના તરંગો શૂન્યાવકાશમાંથી પ્રસરણ થઈ શકતા નથી તે નીચેના પ્રયોગ દ્વારા આપણે દર્શાવી શકાય છે જેમાં મિત્રો તમારે એક વિદ્યુત ઘંટડી અને કાચની હવાચુસ્ત બેલ જ્યારે લેવાનું છે વિદ્યુત ઘંટડીને બેલ જારમાં લટકાવો બેલ જારને આકૃતિ 12.6માં દર્શાવ્યા પ્રમાણે હવા શોષક પંપ સાથે જોડવાનું છે મિત્રો આ રીતે તમે જોઈ શકો જેમાં નીચે હવા શોષક પંપ લગાડેલ છે મિત્રો આ તમારા શિક્ષકની મદદથી તમે કરી શકો છો પ્રયોગ તમે ઘરે જાતે નથી કરી શકતા કેમ કે તેમાં વિદ્યુત ઘંટડીની જરૂરિયાત હોય છે જે તમારી શાળામાં હોય તો તમે કરી શકો છો જેમાં હવા શોષક પંપને મિત્રો આપણે ચાલુ કરો અને જ્યારે બેલ જારમાં થી જે વાયુ ધીરે ધીરે બહાર નીકળે છે ત્યારે તમે ઘંટડીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલો જેટલો હોવા છતાં તે અવાજ ધીમો થતો જાય છે અને થોડા સમય બાદ જ્યારે બેલ જારમાં બહુ ઓછી હવા રહે છે ત્યારે ખૂબ જ ધીમો અવાજ સંભળાય છે મિત્રો એટલે કે હવાની હાજરીમાં અવાજ વધારે સંભળાય છે અને હવાની ગેરહાજરીમાં તે અવાજ ઓછો સંભળાય છે ધ્વનિ ઓછી સંભળાય આપણે તેમ કહી શકાય મિત્રો ત્યારબાદ ધ્વનિ તરંગો સંકેત તરંગો છે તેના વિશે ચર્ચા કરી જેમાં એક પ્રવૃત્તિ છે કે એક લાંબી સ્પ્રિંગ લેવાની છે અને તેને એક છેડો તમારા મિત્રને પકડવાનું છે અને બીજો છેડો તમારે પકડવાનું છે અને આ લાંબી સ્પ્રિંગને મિત્રો દર્શાવ્યા પ્રમાણે તમારે ખેંચવાની છે આકૃતિમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે ખેંચવાની છે અને ત્યારબાદ મિત્રો તમારે તમે શું જોવો છો અને જો તમે તમારા હાથથી જે સ્પ્રિંગને સતત આગળ પાછળ કે પછી ધક્કો મારતા તથા ખેંચતા રહેશો તો તમે શું થશે તે અવલોકન કરવાનું છે મિત્રો તમે કરી શકો છો પ્રવૃત્તિ મિત્રો એવા વિસ્તારો કે મોટી સ્પ્રિંગ છે જે આટા પાસ પાસે આવી જાય છે જેને આપણે સંગ્રહણ તથા જે વિસ્તારમાં સ્પ્રિંગના દૂર ગોઠવાય છે તેને આપણે વિજ્ઞાન કહેવાય છે મિત્રો જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે બધા આટા છે જે તેના પાસે આવી જાય છે તેથી આપણે તેને સંગ્રહણ કહેવાય છે ત્યારે આપણે જ્યારે ખેંચીએ છીએ ત્યારે તે અલગ અલગ દૂર જાય છે આટાઓ અને તેને આપણે વિજ્ઞાન કહેવામાં છે આ યાદ રાખવું સી અને આર વડે આપણે તેને દર્શાવીએ છીએ આપણે જાણીએ છીએ કે કોઈ માધ્યમમાં ધ્વનિ સંગ્રહણ અને વિજ્ઞાન સ્વરૂપે પ્રસરણ પામે છે હવે આપણે સ્લિંકીમાં વિક્ષોપના પ્રસરણની કોઈ માધ્યમમાં વિક્ષોપના સંચરણ સાથે તુલના કરી શકીએ આ તરંગોને સંગત તરંગો કહેવાય છે મિત્રો આ તરંગોમાં માધ્યમના કણો સ્થાનાંતર સંચરણની દિશામાં સમાંતર થાય છે કણો એ સ્થાનથી બીજા સ્થાનથી સુધી ગતિ નથી કરતા પરંતુ પોતાના સંતોલન સ્થાનની આસપાસ આગળ પાછળ દોલન કરે છે મિત્રો અને ધ્વનિ તરંગો પણ આ જ રીતે સંચરણ પામે છે અને તેના પર ધ્વનિ તરંગોને સંકેત તરંગો કહેવાય છે મિત્રો જે પ્રસંગ પામતા પરંતુ આગળ પાછળ ગતિ કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે તેથી આપણે તેને સંકેત તરંગો તરીકે આપણે ઓળખીએ છીએ તરંગનો એક બીજો પ્રકાર છે મિત્રો જેને આપણે લંબગત તરંગ કહે છે લંબગત તરંગમાં કણો તરંગના પ્રસરણની દિશામાં દોલન કરતા હોય નથી પરંતુ તરંગનું પ્રસરણ થાય છે તમે તેઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર કે નીચે મિત્રો બરાબર ગતિ કરે છે આ પ્રકારના તરંગો લંબગત તરંગ કહે છે મિત્રો જે ઉપર નીચે ગતિ કરે છે આગળ પાછળ નહીં પરંતુ ઉપર નીચે આગળ આપણે જોયું કે
જે તરંગો હતા મિત્રો સંગત તરંગો જે આગળ પાછળ ગતિ કરે છે અને આ લંબગત તરંગો છે તે ઉપર નીચે ગતિ કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે જેમાં માધ્યમના કણ સ્વતંત્ર રીતે પોતાના માધ્યમના સ્થાન પર તરંગોના પ્રસારની દિશાને લંબ રૂપે મિત્રો ગતિ કરતા હોય છે પ્રકાશ લંબગત તરંગ છે અને પ્રકાશ મિત્રો દોલનનો માધ્યમના કણો અથવા તેને દબાણ કે તેની ઘનતાને લીધે થતા નથી પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી તમે લંબગત તરંગો વિશે વધારે માહિતી આગળના ધોરણ માટે મિત્રો મેળવશો જે ધોરણ દસમાં તેના વિશે આપણે વધારે માહિતી મેળવવાની છે ધ્વનિના તરંગોના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ તો આપણે કોઈ ધ્વનિ તરંગને તેની આવૃત્તિ કંપ વિસ્તાર અને ઝડપ વડે વર્ણવી શકાય મિત્રો ત્રણ વસ્તુ છે જેના વડે આપણે તેને વર્ણવી શકાય જેની આવૃત્તિ તેનો કંપ વિસ્તાર અને તેની ઝડપ વડે આપણે તેને વર્ણવી શકાય છે ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે આકૃતિ 12.8C દર્શાવેલ છે જે દર્શાવે છે કે ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે ઘનતા અને દબાણમાં કેવા પ્રકારના પરિવર્તન આવે છે કોઈ નિશ્ચિત સમય અને માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યની ઉપર અને નીચેની અંતરને બદલાય છે મિત્રો જે તેના સરેરાશ મૂલ્ય પર બદલાય છે તેના સાથે મિત્રો તે જણાવેલ છે આકૃતિ 12.8A અને 12.8B દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે ઘનતા તથા દબાણમાં કેવા ફેરફાર આવે છે તે મિત્રો આપણે આકૃતિ જોઈએ ત્યારબાદ તમને ખ્યાલ આવશે સમગ્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં કણ પાસે પાસે આવી જાય છે જેને વક્ર ઉપરના ભાગ તરીકે દર્શાવેલ છે ટોચ મહત્તમ મિત્રો મહત્તમ સંગ્રહના ક્ષેત્ર દર્શાવે છે આમ સંગ્રહ એવું ક્ષેત્ર છે જ્યાં ઘનતા અને દબાણ બંને વધારે હોય છે મિત્રો જે મિત્રો તમે ઘનતાનો ફેરફાર જોઈ શકો છો જે આકૃતિ એમાં જેમાં મિત્રો એક સ્પીકર છે તે ધ્વનિનો સ્ત્રોત છે ત્યારબાદ મિત્રો આગળ તેના ધ્વનિ અલગ રીતે પ્રસરણ પામે છે મિત્રો અને ઘનતાનો આગળ પાછળ ફેરફાર થાય છે તમે જોઈ શકો છો અને મિત્રો દબાણ પર તમે જોઈ શકો છો જ્યારે દબાણ પર વધુ હોય છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કે ઘનતા કે દબાણ જેમાં અહીં મિત્રો તમે જોઈ શકો જેમાં ઘનતા જ્યારે વધુ હોય ત્યારે દબાણ પણ વધુ હોય છે અને જ્યારે ઘનતા ઓછી થાય છે ત્યારે દબાણનું પણ પ્રમાણ ઓછું થઈ જાય છે જેમાં સરેરાશ ઘનતા કે સરેરાશ દબાણ તમે જોઈ શકો છો જે એક સરખું રહે છે અને મિત્રો તે ઘનતા કે દબાણ ઓછા વધતા થતા રહે છે તમે જોઈ શકો છો વિજ્ઞાન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે જ્યાં કણ એકબીજાથી દૂર ફેરે છે જેને ખાડા વડે આપણે દર્શાવેલ છે જેને વક્રમાં નીચેના ભાગમાં વડે દર્શાવેલ છે મિત્રો તમે વિજ્ઞાન જોઈ શકો છો નીચેના ભાગમાં જે ખાડો તમે જોવો છો મિત્રો તે વિજ્ઞાન છે જે આકૃતિ સીમાં તમે જોઈ શકો છો મિત્રો ટોટના તરંગનું શૃંગ તથા ખાડાનો ગર્ત કહે છે મિત્રો જે બે ક્રમિક સંગમનો સી અથવા કે બે ક્રમિક સંગમનો આર વચ્ચેના અંતરનો મિત્રો તરંગ લંબાઈ કહે છે જે મિત્રો તમે અહીં નીચે સી લખેલ છે મિત્રો અંતર જોઈ શકો છો જેને ગર્ત કહેવામાં આવે છે મિત્રો તેનો ફેરફાર હોય છે જે આર અને સી વચ્ચેનો મિત્રો તફાવત હોય છે તરંગ લંબાઈને સામાન્ય રીતે મિત્રો ગ્રીક અક્ષરના લેમ્ડા તેને લેમ્ડા કહેવામાં આવે છે મિત્રો અહીં તમે જોઈ શકો છો સામાન્ય રીતે ત્યારબાદ તમે આકૃતિ જોઈ શકો છો કે પ્રકારને તેને લેમ્ડા કે વડે દર્શાવે છે જેનો વ્યવસાય એકમ મીટર છે મિત્રો યાદ રાખવું ત્યારબાદ મિત્રો હેનરિક રુડોલ્ફ હર્ટ્ઝ વિશે અહીં અમુક જણાવેલ છે જે અમુક માહિતી છે જેમાં તેનો જન્મ થયો હતો મિત્રો ફેબ્રુઆરી 1857 જર્મનીમાં થયો હતો જે હેમબર્ગ નામની સિટી છે ત્યાં જેમાં તેનો અભ્યાસ બર્લિન વિશ્વવિદ્યાલયમાં થયો હતો અને જેસી મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતની પ્રારંભિક સાબિતી આપી હતી અને મિત્રો તેની અલગ તરંગો વિશે પણ તેનો અભ્યાસ કર્યો હતો અને આવૃત્તિના એસઆઈ એકમનું નામ હર્ટ્ઝ તેના ઉપરથી મિત્રો રાખવામાં આવ્યું છે કે હર્ટ્ઝ વૈજ્ઞાનિક હતા તેના ઉપરથી તેને સન્માન તરીકે તેનું નામ મિત્રો આપવામાં આવ્યું છે તેને મિત્રો આવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ ઘટનાને એકમ સમયમાં કેટલી વાર પુનરાવર્તિત થાય છે માની લો કે તમે કોઈ ઢોલને ટીપી ટીપીને વગાડો છો તમે ઢોલને એક સેકન્ડમાં
જેટલી વાર ટીપશો કે તમારા ઢોલને બગાડવાની આવૃત્તિ છે તે આવૃત્તિ જે મિત્રો તેને આવૃત્તિ કહેવામાં આવે છે જેટલી વાર ટીપશી તેને. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ધ્વનિ કોઈ માધ્યમમાં પ્રસાર પામે છે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યની વચ્ચે બદલાય છે. અને ઘનતા મિત્રો અધિકતમ મૂલ્યની લઘુત્તમ મૂલ્યની મૂલ્ય સુધી જઈ શકે છે અને ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે તેને એક બેને પૂર થયું તે કહેવાય છે મિત્રો. જ્યારે અધિકતમથી લઘુત્તમ પૂરું થઈને મિત્રો ફરીથી તે અધિકતમ સુધી પહોંચે ત્યારે એક બેને પૂરું થયું તેમ કહેવાય છે. આ યાદ રાખવું. એકમ સમયમાં થતા દોલનની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. અને મિત્રો જો આપણને એકમમાં સમયમાં આપણે પાસેથી પસાર થતા સંજ્ઞન તથા વિજ્ઞાનની સંખ્યા ગણીએ તો આપણને ધ્વનિ તરંગની આવૃત્તિ મળે છે જેને સામાન્ય રીતે આપણે વી જે ગ્રીક અક્ષરનું ન્યૂ તેને કહેવામાં આવે છે મિત્રો. આ વી જેવું આકૃતિ તમે જોઈ શકો છો જેને ન્યૂ કહેવામાં આવે છે તેના દ્વારા આપણે તેને દર્શાવે છે. આ મિત્રો એસ એકમને તેને દર્શાવવાની આ ચિહ્ન જરૂર યાદ રાખવા કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે તેથી અને તેનો એકસો એકમ હર્ટ્ઝ છે મિત્રો એ પણ યાદ રાખવું. ધ્વનિ તરંગનો મિત્રો આવૃત્તિ અને જેને આપણે સામાન્ય રીતે ન્યૂ વડે દર્શાવે છે એ પણ યાદ રાખવું. અને તેનો એસ એકમ મિત્રો ધ્વનિ તરંગનો એસ એકમ હર્ટ્ઝ છે તે જરૂર યાદ રાખવું. બે ક્રમિક સંજ્ઞાનો કે બે ક્રમિક વિજ્ઞાનોને કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહેવાય છે મિત્રો. જે બે ક્રમિક સંજ્ઞાન અને બે ક્રમિક વિજ્ઞાન આ બંને યાદ રાખવું. કોઈ પણ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ લાગે કહેવાય છે મિત્રો. આ વ્યાખ્યા પર ખૂબ જ આઈમ્પી છે યાદ રાખવી. અને માધ્યમની ઘનતાને એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે તેને ટી સમયનાથી દર્શાવે છે. અને તેનો એસ એકમ મિત્રો સેકન્ડ છે. આવૃત્તિ તથા આવર્તકાળ વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે દર્શાવે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ન્યૂ બરાબર જેને આપણે વી જેવી આકૃતિને આપણે ન્યૂ વાંચવાનું પણ આપણે જોયું કે તે એસ એકમ હોવાથી મિત્રો તે ચિહ્ન હોવાથી તેને આપણે ન્યૂ બરાબર એકના ચિહ્નમાં ટી તેનું સૂત્ર થશે. ત્યારબાદ મિત્રો કોઈ ઓર્કેસ્ટ્રામાં આપણે વાયોલિન તથા વાંસળી એકસાથે વગાડવામાં આવે છે અને બંને ધ્વનિ એક જ માધ્યમમાંથી ગતિ કરી આપણા કાન સુધી સમાન સમયમાં પહોંચે છે. સ્ત્રોતને ધ્યાનમાં લીધા સિવાય આપણે ઉત્પન્ન થતો ધ્વનિ સમાન વેગથી ગતિ કરે છે પરંતુ જે ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ તે જુદા જુદા હોય છે મિત્રો. આનું કારણ ધ્વનિ સાથે સંકળાયેલા જુદા જુદા ગુણધર્મો છે. પીચ આ પૈકીનો એક ગુણધર્મ છે મિત્રો. જે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ નું આપણું મસ્તિષ્ક કેવી રીતે અર્થઘટન કરે છે તેને પીચ કહેવામાં આવે છે મિત્રો. તેની વ્યાખ્યા યાદ રાખવી. કોઈ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય છે જે ગતિ મિત્રો જે કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ જેટલી વધારે હોય છે તથા પીચની પણ પીચ પર તેટલું જ વધારે હોય છે મિત્રો. જેટલું કંપન વધુ તેટલું આવૃત્તિ વધુ અને ત્યારબાદ પીચ પણ તેટલું જ વધુ હોય છે. ધ્વનિની પીચ ઓછી હોય તો મિત્રો આવૃત્તિ પણ ઓછી હોય છે. ત્યારબાદ મિત્રો અહીં તમે વિવિધ આકાર તથા અવસ્થાઓ ધરાવતી વસ્તુઓની જુદી જુદી આવૃત્તિઓ સાથે કંપન કરે છે અને તથા જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે છે તમે જોઈ શકો છો મિત્રો. જેમાં નીચા પીચના ધ્વનિ તરંગો તમે જોઈ શકો છો મિત્રો જે ઉપર નીચે થાય છે તમે જોઈ શકો છો જેમાં નીચા પીચના ધ્વનિ તરંગો છે. જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે નીચા પીચની ધ્વનિમાં આવૃત્તિ અને કંપન અલગ અલગ રીતે મિત્રો વધારો ઘટાડો થાય છે. જેમાં એક સમયે વધારો થાય છે ત્યારબાદ અમુક સમયે વધારો રહે છે ત્યારબાદ સીધો ઘટાડો નોંધાય છે. ત્યારબાદ ઊંચા પીચના ધ્વનિ તરંગો તમે જોઈ શકો છો જેમાં ઝડપીથી વધારો ઘટાડો થાય છે જે તમે તરંગો જોઈ શકો છો મિત્રો જે વધારો ઘટાડો થાય છે. કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે મિત્રો. જે સરેરાશ મૂલ્યને આપણે કોઈ પણ અવસ્થાના મિત્રો મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને આપણે કંપન વિસ્તાર કહેવામાં આવે છે કંપ વિસ્તાર. અને તેને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવે છે મિત્રો જેની સંજ્ઞા ખૂબ જ અહીંપી છે યાદ રાખવી. જે આકૃતિ 12.8C માં દર્શાવેલ છે ધ્વનિ માટે તેનો એકમ દબાણ અથવા ઘનતાનો એકમ હોય છે. ધ્વનિની પ્રબળતા અથવા મૃદુતા તેના કંપવિસ્તારથી જાણી શકાય છે મિત્રો. જો કોઈ ટેબલ પર ધીરેથી મૂકો મારો તો તેમને એક મૃદુ ધ્વનિ સંભળાશે કારણ કે
આપણે ઓછી ઉર્જાનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરેલ છે પરંતુ જો ટેબલ પર જોરથી મિત્રો મૂકું મારવામાં આવે તો તે પ્રબળ ધ્વનિ સંભળાય છે આપણે એટલે કે આપણે મિત્રો જ્યારે ઉર્જા વધુ ઉર્જાનો ઉપયોગ કરીએ ત્યારે પ્રબળ ધ્વનિ આપણે સંભળાય છે અને પ્રબળ ધ્વનિ મિત્રો લાંબા અંતર સુધી જઈ શકે છે અને તેમાં ઉર્જા વધુ હોય તે માટે તે લાંબા અંતર સુધી જઈ શકે છે અને સ્ત્રોતથી દૂર જતા મિત્રો ત્યારે કંપ વિસ્તાર અને પ્રબળતા બંને ઘટતી જાય છે આકૃતિ 12.10માં મિત્રો આપણે જોઈ શકીએ છીએ જેમાં તરંગ વિક્ષોભ બે પ્રકારના આપેલ છે મિત્રો જેમાં તમે મૃદુ ધ્વનિમાં જોઈ શકો છો કે તેનો કંપ વિસ્તાર મિત્રો નાનો છે અને ત્યારબાદ પ્રબળ ધ્વનિમાં તમે જોઈ શકો છો જે વધુ અંતર કાપે છે અને ઝડપથી અંતર કાપે છે તમે જોઈ શકો છો જેમાં તરંગો છે જે વધુ ઉપર સુધી ને વધુ નીચે સુધી જાય છે મિત્રો તમે જોઈ શકો છો વધુ અંતર કાપે છે ધ્વનિની ગુણવત્તા અથવા એવી લાક્ષણિકતા છે જે આપણને સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી ગણાય છે એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે મિત્રો જે એક પ્રકારની આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહેવામાં આવે છે આ યાદ રાખ્યા વ્યાખ્યા અનેક આવૃત્તિઓને મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહેવામાં આવે છે મિત્રો જે એક જ પ્રકારના ધ્વનિને આવૃત્તિને મિત્રો આપણે ટોન કહેવાય અને અનેક આવૃત્તિઓના મિશ્રણથી બનતી ધ્વનિને આપણે સ્વર કહેવામાં આવે છે યાદ રાખવું અને મિત્રો તે સાંભળવામાં કર્ણપ્રિય હોય છે સ્વર અને ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી મ્યુઝિક સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે ત્યારબાદ મિત્રો તમે તરંગના જે કોઈ એક બિંદુ જેમ કે સઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને તરંગનો વેગ કહે છે આપણે તેના વિશે જાણીએ મિત્રો તરંગના વેગ વિશે આગળ આપણે ઝડપના વેગ વિશે માહિતી મેળવી આ પ્રકરણમાં આપણે તરંગના વેગ વિશે માહિતી મેળવીએ જેમાં મિત્રો વેગનું સૂત્ર છે જેમાં વેગ બરાબર અંતરના છેદમાં સમય આવશે જે વી બરાબર મિત્રો જે અહીં તમે મિત્રો ઊંધા વાય જેવી આકૃતિ જુઓ છો તેને લેમડા વચાય છે જે આપણે આગળ માહિતી મેળવી જે તરંગ લંબાઈનો ચિહ્ન છે અને લેમડાના છેદમાં ટી આવશે અહીં લેમડાને ધ્વનિ તરંગ લંબાઈ કહે છે મિત્રો તે ધ્વનિ તરંગ દ્વારા આવર્તકાર ટી જેટલા સમયમાં કપાયેલ અંતર દર્શાવે છે અહીં વી બરાબર મિત્રો લેમડા નાનો વી અને જેને આપણે મિત્રો આગળ જેને મિત્રો આપણે ન્યૂ તરીકે વાંચવાનું છે નાના વીને જે આપણે આગળ માહિતી મેળવી તે પ્રમાણે જે લેમડા ન્યૂ અને તેથી ન્યૂ બરાબર એકના છેદમાં ટી આવશે જે વેગ આપણે શોધવા માટે તે સૂત્ર છે મિત્રો જેમાં તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ ગુજરાતીમાં સૂત્ર થશે ત્યારબાદ મિત્રો આપણે ઉદાહરણ લઈએ જેમાં ઉદાહરણ 2.1માં કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કે હર્ટ્સ તથા તરંગ લંબાઈ 35 cm છે તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે તો તેમાં મિત્રો આપણે ઉપર પ્રમાણે સૂત્ર મૂકતા જેમાં તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ જેમાં આપણે તરંગ લંબાઈ આવૃત્તિ 2 કે હર્ટ્સ ને બરાબર આપણે તેને હર્ટ્સમાં ફેરવવા માટે મિત્રો 2 કે હર્ટ્સ બરાબર 2000 હર્ટ્સ થશે અને લેમડા બરાબર આપણે મિત્રો તરંગ લંબાઈ આપેલ છે જે 35 cm છે જેને આપણે 0.35 મીટરમાં ફેરવવા માટે 0.35 થશે જે સેન્ટીમીટરનું મીટરમાં ફેરવવા માટે મિત્રો તેથી 0.35 મીટર ગુણ્યા 2000 હર્ટ્સ થશે તેથી આપણે મિત્રો જવાબ મળશે 700 mm ના છેદમાં એસ મળશે ત્યારબાદ મિત્રો તે તરંગે 1.5 કિમીના અંતરમાં અંતર કાપવા માટે લીધેલ સમય મેળવવા માટે આપણે ટી બરાબર ડીના છેદમાં આપણે ન્યૂ મેળવશે એટલે આપણે મિત્રો જવાબ મળશે 2.1 સેકન્ડ એટલે કે 1.5 કિમી અંતર કાપવા માટે તેને 2.1 સેકન્ડ જેટલો સમય લાગે છે તે આપણે માહિતી પ્રાપ્ત થાય છે ધ્વનિ પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિની ઉર્જાને મિત્રો ધ્વનિ તીવ્રતા કહેવામાં આવે છે જે 1 સેકન્ડમાં કેટલા ધ્વનિ પસાર થાય તેને ધ્વનિની તીવ્રતા કહેવામાં આવે છે તે માપવામાં આવે છે મિત્રો અને ઘણીવાર આપણે પ્રબળતા તથા તીવ્રતાનો શબ્દનો એકબીજાના પર્યાય રૂપે ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનો અર્થ એક જ નથી મિત્રો પ્રબળતા ધ્વનિ માટે કાનની સંવેદનશીલતાનું માપ છે બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે છતાં પણ આપણે એકને બીજાના સાપેક્ષમાં પ્રબળ ધ્વનિ તરીકે સાંભળી શકીએ છીએ કારણ કે આપણા કાન તેના માટે વધારે સંવેદનશીલ છે મિત્રો આ ચેપ્ટર મોટું હોવાથી આપણે તેને બે ભાગમાં વહેંચીએ છીએ આપણે ભાગ 1માં અહીં સુધી રાખીશું ત્યારબાદ ભાગ 2માં આપણે આગળના ચેપ્ટરની ચર્ચા કરીશું
જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડિયોને તમે લાઈક કરી શકો છો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે આ પ્રકારનું કન્ટેન્ટ તમને મિત્રો યુટ્યુબની બીજી કોઈ ચેનલ પર જોવા નહીં મળે। આ ચેનલ પર આપણે ધોરણ 6-7-8ના વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના અને બધા પાઠના વિડીયો બનાવેલ છે અને ધોરણ 9ના પણ મિત્રો સામાજિક વિજ્ઞાનના બધા વિડીયો બની ગયા છે। જો તમે મિત્રો એ જવા હોય તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ તમે જઈને જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામની ચેનલને પણ લિંક આપેલ છે, તમે જઈને જોઈન કરી શકો છો। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો એટલે હું જ્યારે ભાગ 2 મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જશે। વિડીયો જોવા બદલ ધન્યવાદ।